ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા 2019 કાર્યક્રમ અંતર્ગત 1 સપ્ટેમ્બર 2018 થી 31 ઓક્ટોબર 2018 ના રોજ લાયકાત ધરાવતા મતદારોના નામનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાન મથકોનો પુનઃગઠન કાર્યક્રમ યોજાયો હતો. આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા વિવિધ કોલેજોમાં કેમ્પનું આયોજન કરી અધિકારીઓને નિમવામાં આવશે, જે માટે હિંમતનગરમાં 339, ઈડરમાં 353, ખેડ બ્રહ્મામાં 326 અને પ્રાંતિજમાં 305 મળી કુલ 1323 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. આજે અમારો ચૂંટણીનો તૈયારી માટે અમે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલા હતા, તેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 1/9/2018 થી 15/10/2018 સુધી ચાલવાનો છે. એ કાર્યક્રમ બાબત ડિટેલ બ્રીફિંગ અમે કર્યા મીટિંગમાં. એમાં અમારું ખાસ ધ્યાન આપણા જિલ્લામાં લગભગ 7000 નવા મતદાર ઉમેરવાનું છે, એના માટે ખાસ ઝુંબેશ અને સાથે સાથે આ વખતે ચૂંટણી પંચનું એક્સેસિબલ ઇલેક્શન આ થીમથી ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે. તો એના માટે દિવ્યાંગ વ્યક્તિઓને પણ મતદાર યાદીમાં નોંધણીનો ખાસ ઝુંબેશ આ વખતે અમે ઉપાડવાનો છે. એ બાબત અમે પત્રકાર સાથે બ્રીફિંગ કરીએ અને આજે એની સાથે સાથે પોલિટિકલ પાર્ટીસનું પણ મીટિંગ રાખીને બધાને અમે આ કાર્યક્રમ બાબત બ્રીફિંગ કરવામાં આવેલ હતા.